ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. સપુષ્પ વનસ્પતિમાં લિંગી પ્રજનન, એમાં આપણે પૂર્વ ફલન, ફલન અને પશ્ચફલન. ફલન પછીની પ્રક્રિયા જોઈએ તો બીજ, આવૃત બીજધારીમાં બીજ એ લિંગી પ્રજનનની અંતિમ નિપજ. લિંગી પ્રજનનમાં ફલન પછી જે અંતિમ નિપજ બને એને આપણે બીજ તરીકે ઓળખીએ. અને બીજ એટલે શું? તો કે ફલિત અંડક. ફલિત અંડકને આપણે બીજ તરીકે ઓળખીએ. બીજ ક્યાં જોવા મળે? તો કે ફળની અંદર જોવા મળે. 11મા ધોરણમાં પણ તમે ભણી ગયા સ્ત્રી કેસર એટલે કે બીજાશય. આ અંડક, આ અંડ આવરણ, અને શું કહેવાય? અંડ આવરણ. તો અંડકનું ફલન થાય તો આ ફલિત અંડક જે છે, આ ફલિત અંડક એને શું કહેશું આપણે? હવે બીજ કહેશું. ફલન પછી આ જે અંડક છે એનું રૂપાંતર બીજમાં થાય. આ જે અંડ આવરણ હતા એમાંથી બીજાવરણ બની જશે. અંડ આવરણમાંથી શું બની જાય? બીજાવરણ. બીજાશય છે એ ફળમાં ફેરવાય, આ ફળ છે. અને બીજાશયની જે દિવાલ છે એમાંથી ફલાવરણ એટલે ફળનું આવરણ બને. તો ફલિત અંડક, ફલિત અંડક એટલે બીજ, અંડ આવરણ એટલે બીજની ઉપર આવેલા બીજાવરણ, બીજાશય એટલે ફળ, અને બીજાશયની દિવાલ એટલે ફળનું આવરણ એટલે ફલાવરણ. લાક્ષણિક બીજ હોય એમાં ફરતે બીજાવરણ આવેલા હોય, બીજપત્ર આવેલા હોય એક અથવા બે. એક દળી વનસ્પતિમાં એક બીજપત્ર, દ્વિદળીમાં બે બીજપત્ર. ભ્રૂણધરી આવેલી હોય. શું આવેલું હોય? ભ્રૂણધરી આવેલી હોય. અભ્રૂણપોષી બીજની વાત કરીએ આપણે. અભ્રૂણપોષી બીજ, ભ્રૂણના બીજપત્ર સરળ રચના ધરાવે. સામાન્ય રીતે અનામત ખોરાકનો સંગ્રહ કરવાથી સિંબીકુળમાં જાડું અને ફૂલેલું હોય. પુખ્ત બીજ આલ્યુમિન વગરના અથવા તો આલ્બ્યુમિનયુક્ત એટલે કે અભ્રૂણપોષી હોય. શું કહેવામાં આવે? બીજપત્ર છે એ ખોરાકનો સંગ્રહ કરે, બીજપત્રમાં ખોરાકનો સંગ્રહ કરે એટલે એના બીજપત્ર જાડા અને ફૂલેલા હોય. અભ્રૂણપોષી બીજમાં સ્થાયી ભ્રૂણપોષ હોતો નથી. અભ્રૂણપોષી બીજમાં અલગથી ભ્રૂણપોષ હોતો નથી. જેમાં ભ્રૂણપોષ ના હોય એને અભ્રૂણપોષી બીજ કહેવાય. કારણ કે ભ્રૂણના વિકાસ દરમિયાન એ સંપૂર્ણ વપરાઈ જાય છે. દાખલા તરીકે વટાણા અને મગફળી, વાલ વટાણા. તો વાલનું બીજ તમે જુઓ તો આ બે બીજપત્ર, અને શું કહેવાય? બીજપત્ર. અને અહીંયા શું આવેલું હોય? તો કે આ ભ્રૂણ આવેલું છે, આને કહેવાય ભ્રૂણ. અને આ જે છે એને કહેવાય બીજપત્ર. બે બીજપત્ર છે એટલે દ્વિદળી કહેવાય. બે બીજપત્ર છે એટલે એને દ્વિદળી વનસ્પતિ કહેવાય. આમાં ક્યાંય ભ્રૂણપોષ નથી, અને ભ્રૂણપોષ નથી એટલા માટે એને અભ્રૂણપોષી બીજ કહેવાય. અને એની બદલે ખોરાકનો સંગ્રહ કેમાં થયેલો છે? તો કે આ બીજપત્રમાં. અને એટલા માટે જ બીજપત્ર છે એને પોષક પર્ણ પણ કહેવાય. ઘણી વખત બીજપત્રને પોષક પર્ણ તરીકે ઓળખવામાં આવે, કારણ કે એમાં ખોરાકનો સંગ્રહ થયેલો હોય. ભ્રૂણપોષી બીજ આલ્બ્યુમિનયુક્ત ભ્રૂણપોષી બીજ છે. ભ્રૂણપોષનો ભાગ જાળવી રાખે છે, કારણ કે ભ્રૂણના વિકાસ દરમિયાન તે વપરાતો નથી. દાખલા તરીકે મકાઈ, જવ, દિવેલા વગેરે. મકાઈનો દાણો તમે જુઓ, આ મકાઈનો દાણો, એમાં આ એક જ બીજપત્ર છે. આટલું આ ઢાલ આકારનું છે, આને બીજપત્ર કહેવાય. આટલો ભાગ છે એને શું કહેવાય? બીજપત્ર. અને એક જ બીજપત્ર છે એટલે એને એકદળી કહેવાય. પછી ભ્રૂણાગ્ર અને ભ્રૂણમૂળ અને એનું રક્ષણ કરતી રચના, ભ્રૂણાગ્રચોલ, ભ્રૂણમૂળચોલ. તો આ ઉપરનો ભાગ શું છે? આ અધિછદીય સ્તર કહેવાય. તો આ આખે આખો ભાગ છે કે જેમાં ખોરાકનો સંગ્રહ થયેલો હોય, પ્રોટીન, અહીંયા પ્રોટીન આવેલું હોય અને અહીંયા સ્ટાર્ચ આવેલું હોય. તો આ આખે આખો ભાગ છે એને કહેવાય ભ્રૂણપોષ. એને કહેવાય ભ્રૂણપોષ. મકાઈના દાણામાં જે ઉપરનો ભાગ છે એ ભ્રૂણપોષ તરીકે ઓળખાય. અને જેમાં ભ્રૂણપોષનું અલગ અસ્તિત્વ હોય એવા બીજને શું કહેશું? ભ્રૂણપોષી બીજ. પરિભ્રૂણપોષ, પરિભ્રૂણપોષ અથવા બીજ દેહ શેષ અથવા પેરિસ્પમ, અંગ્રેજી શબ્દ યાદ રાખવા, પેરિસ્પમ. કેટલાક બીજમાં પ્રદેહનો કેટલોક ભાગ, પ્રદેહનો જે અંડકની રચનામાં પ્રદેહ હોય, પ્રદેહનો કેટલોક ભાગ વપરાયા વગરનો ચીરલગ્ન સ્વરૂપે રહીએ. આવા સ્થાયી ચીરલગ્ન પ્રદેહ જે બીજની અંદર પ્રદેહ છે એ લાંબો સમય સુધી એટલે કે બીજની અંદર પણ જોવા મળે, તો એવા પ્રદેહને બીજ દેહ શેષ અથવા પેરી સ્પમ એટલે કે પરિભ્રૂણપોષ કહેવાય. અખરોટ, કાળામરી, બીટ અને એરંડિયું એમાં જોવા મળે છે. અંડ આવરણો, અંડ આવરણો તો કે સખત અને રક્ષણ આપનાર બીજાવરણ છે. બીજની ઉપર શું આવેલું હોય? બીજાવરણ. અંડ છિદ્ર, અંડ છિદ્ર છે એ બીજ છિદ્ર કહેવાય. બીજમાં એક નાનકડું છિદ્ર હોય અને બીજાવરણમાં હોય, અને અંકુરણ દરમિયાન એ છિદ્રમાંથી ઓક્સિજન અને
પાણી આવે. તો જ્યારે બીજ હોય, દેખાય વાલનું બીજ છે તો એની ઉપર બે આવરણ આવેલા હોય, એને અંડ આવરણ જે હોય, બીજાવરણ કહેવાય. અહીંયા નાનકડું છિદ્ર હોય એને કહેવાય બીજ છિદ્ર, એમાંથી પાણી અને ઓક્સિજન દાખલ થાય. બીજ પુખ્ત બને એટલે એમાં રહેલ પાણીનું પ્રમાણ ઘટે, એટલે બીજ શુષ્ક બને. આપણે કઠોળનો સંગ્રહ કરીએ રસોડામાં તો એ શુષ્ક હોય, કઠોળ કેવું હોય, શુષ્ક. અને સૂકું બને એટલે એમાં પાણી એકદમ ઘટી જાય, 10-15% જ ભેજ રહીએ. તો ભ્રૂણની સામાન્ય ચયાપચય ક્રિયાઓ ધીમી પડે, એટલે કે આ બીજની અંદર જે ભ્રૂણ હોય એ ભ્રૂણથી નિષ્ક્રિય થઈ જાય. ભ્રૂણ નિષ્ક્રિય તબક્કામાં પ્રવેશે, જેને સુષુપ્તાવસ્થા કહેવાય, સીડ ડોર્મન્સી. સીડ ડોર્મન્સી એટલે કે બીજની સુષુપ્તાવસ્થા કહેવાય. અને એનું અંકુરણ થતું નથી. તમે નોટિસ કર્યું હશે કે સૂકા કઠોળના બીજ, વાલ, વટાણા, કોઈ પણ સૂકું જે હોય કઠોળ, એ ઘરમાં આપણે એનો સંગ્રહ કરીએ રસોડાની અંદર તો એનું અંકુરણ ન થાય. પણ જેવું તમે એને પલાળો એટલે કે ભેજ આપો પાણીમાં, એટલે તરત જ બીજા દિવસે એમાં ફણગો ફૂટે. ફણગો ફૂટે એટલે અંકુરણ થાય, 24 કલાકમાં એમાં અંકુરણ થાય, એટલે પાણીની ગેરહાજરીમાં એ નિષ્ક્રિય થઈ જાય અને એ સુષુપ્તાવસ્થામાં જતો રહે. અને જ્યારે પૂરતો ભેજ અને ઓક્સિજન બંને પ્રાપ્ત થાય એટલે એનું અંકુરણ થાય. એટલે આપણે કોઈ પણ સૂકા બીજ હોય એને આપણે અંકુરણ કરાવવું હોય, એને ફણગાવવા હોય તો આપણે એને પલાળવા પડે. બીજનું મહત્વ, બીજ એ આવૃત બીજારી વનસ્પતિમાં ઘણા બધા લાભ પ્રેરે. દાખલા તરીકે પરાગનયન અને ફલન જેવી પ્રાજનનિક ક્રિયા જે પાણી ઉપર આધારિત નથી, જ્યારે બીજ નિર્માણ એ પાણી ઉપર વધુ આધારિત છે. બીજ છે એનું નિર્માણ છે કોના ઉપર આધારિત છે? પાણી ઉપર. બીજનું અંકુરણ પણ કોના ઉપર આધારિત છે? પાણી ઉપર છે. બીજ નવા વસવાટમાં વિકિરણ પામવા માટે વધુ અનુકૂલન ધરાવે. સૂકું બીજ છે એને તમે ગમે ત્યાં જુદા જુદા વિસ્તારમાં વેરી દો એટલે કે આમ ફેલાવો કરો એટલે એનું વિકિરણ થાય. વિકિરણ એટલે ફેલાવો, વિકિરણ એટલે ફેલાવો. આપણે કોઈ ફ્રૂટ ખાધું હોય એનું બીજ જ્યાં પડે ત્યાં એનું અંકુરણ થાય. એમ પક્ષીઓ દ્વારા અથવા તો અન્ય કોઈ પણ જે વાહકો દ્વારા બીજ છે એનું વિકિરણ એટલે કે જુદી જુદી દિશાઓમાં લાંબા અંતર સુધીનું વિકિરણ થઈ શકે. જાતિને પોતાના પણ ઉજાળવામાં લિંગી પ્રજનન થાય એટલે બીજ છે જે તે જાતિના લક્ષણો ધરાવે. સખત બીજ જરૂરિયાત મુજબનો ખોરાક ધરાવતું હોવાથી અંકુરિત ભ્રૂણ જ્યાં સુધી પ્રકાશ સંશ્લેષણ માટે સક્ષમ ના બને ત્યાં સુધી પોષણ પૂરું પાડે. મેં કીધું વાલનું બીજ છે તમે જમીનમાં વાવો કે મગફળીનો દાણો જમીનમાં વાવો એટલે એમાંથી અંકુરણ થાય, એમ કોટો ફૂટે. હવે જ્યાં સુધી એમાં પર્ણ ન આવે ને પ્રકાશ સંશ્લેષણ ન કરે ત્યાં સુધી છે એનો સંપૂર્ણપણે એ જે વૃદ્ધિ અને વિકાસ થાય એનો ખોરાક કોના દ્વારા મળે? બીજ દ્વારા. બીજ છે એને ખોરાક આપે, બીજ એને ખોરાક આપે. બીજની ઉપર આવેલું બીજાવરણ એ ભ્રૂણનું રક્ષણ કરે. બે બીજપત્ર વચ્ચે જે ભ્રૂણ હોય એનું રક્ષણ કોના દ્વારા થાય? તો કે બીજાવરણ દ્વારા. લિંગી પ્રજનન થાય. બીજ કઈ રીતે? તો કે નરજન્યુ માદાજન્યુ આપણે જોયું બેવડું ફલન, બેવડું ફલન. તો લિંગી પ્રજનનથી ઉત્પન્ન થતું હોવાને એમાં નવી જનનિક સંયોજન એટલે કે ભિન્નતા ઉત્પન્ન થાય. નર અને માદા બે પ્રજનન કોષ ભેગા થાય એટલે બંને અલગ અલગ લક્ષણો ધરાવે, બેના જનનિક ભિન્નતા ધરાવે એટલે ભિન્નતા આવે. બીજ આપણી કૃષિનો પાયો છે. આપણે ખેતરમાં કંઈ વાવવું હોય તો બીજ વાવવું પડે, બિયારણ હોય તો જ ખેતી થાય. તો કૃષિનો પાયો છે. પુખ્ત બીજનું જલરહિત થવું, પુખ્ત બીજનું જલરહિત થવું અને સુષુપ્તાવસ્થા પ્રાપ્ત કરે. સૂકું બને એટલે સુષુપ્તાવસ્થા પ્રાપ્ત કરે તો એને સાચવી શકાય. સાચવી શકાય તો બીજે વર્ષે બિયારણ તરીકે કામ આવે. એ બીજનો સંગ્રહ કરવા માટે અગત્યની બાબત છે. બીજ જલરહિત થાય એટલે કે સૂકું બને, સૂકું બને એટલે સુષુપ્તાવસ્થા પ્રાપ્ત કરે, આથી એનો સંગ્રહ થાય અને જરૂરિયાત પડે ત્યારે બીજે વર્ષે બે વર્ષે ગમે ત્યારે એનો ઉપયોગ થાય બિયારણ તરીકે. સમગ્ર વર્ષ દરમિયાન ખોરાક તરીકે પણ આપણે ઉપયોગ કરીએ. બી છે આપણે ખોરાક તરીકે ઉપયોગ કરી શકાય અને આગામી વર્ષનો પાક મેળવવા માટે એને ઉગાડી શકાય. તો આ બીજનું મહત્વ. બીજની જીવિતતા, ચાલો ફલન થયું, વનસ્પતિમાં ફલન થયું, બેવડું ફલન પૂરું થયું, ભ્રૂણ વિકાસ પૂરો થયો, ફળ બની ગયું, બીજ બની ગયું, પણ એ બીજ કેટલો સમય જીવંત રહી શકે? જેમ દરેક સજીવને પોતાનો એક જીવનકાળ હોય એમ બીજનો જીવનકાળ, જીવિતતા. તો કે કેટલીક જાતિઓમાં બીજ છે થોડાક જ મહિનામાં, અમુક મહિના જ એમાં જ પોતાની જીવિતતા ગુમાવી દે, બીજ છે નિષ્ક્રિય થઈ જાય, નકામું થઈ જાય, પછી ઉગે નહીં, એટલે બીજ છે એનું અંકુરણ ન થાય, એટલે થોડાક જ મહિનામાં પોતાની જીવિતતા ગુમાવે. પણ મોટાભાગની જાતિઓ, મોટાભાગની વનસ્પતિના બીજ વર્ષો સુધી જીવંત રહે છે. કેટલાય વર્ષો સુધી જીવંત રહે. બીજ 100 વર્ષ કરતાં પણ વધુ વર્ષ જીવી શકે છે. ઘણી બધી વનસ્પતિના બીજ એવા છે કે 100 વર્ષ સુધી જીવંત રહે. 100 વર્ષ પછી તમે એને પાણી અને ઓક્સિજન આપો એટલે એનું અંકુરણ થાય. 100 વર્ષ સુધી સુષુપ્તાવસ્થા, 100 વર્ષ પછી એનું અંકુરણ થાય. એના પુરાવા પણ છે. સૌથી જૂનું બીજ
એ લ્યુપાઇન નામની વનસ્પતિનું છે. સૌથી જૂનું બીજ લ્યુપાઇન વનસ્પતિનું, લ્યુપાઇનસ આર્કિટિક્સ. એ આર્કિટિક ટુંડ્ર પ્રદેશની અંદર લગભગ 10,000 વર્ષ જૂનું છે. 10,000 વર્ષ જૂનું એટલે કે સુષુપ્ત. અને એ પછી એનું અંકુરિત થવાના અને પુષ્પ ઉત્પન્ન કરે એવા પણ પુરાવા છે. એટલે 10,000 વર્ષ પહેલાંનું બીજ નિષ્ક્રિય અને સુષુપ્ત અવસ્થામાં હોય, એને યોગ્ય વાતાવરણ આપીએ એટલે અંકુરણ થયું અને એમાં પુષ્પ સર્જન પણ થયું હોય. આ સિવાય 2,000 વર્ષ જૂનું ખજૂરના જીવંત બીજના પુરાવા મળ્યા. ખજૂરના ખજૂરી જેને કહીએ ને, જીવંત બીજ 2 વર્ષ જૂના. પુરાતત્વીય ઉત્ખનન દરમિયાન જ્યારે ખોદકામ કર્યું હોય માટીનું, એમાંથી મૃત દરિયો એટલે કે ડેડ સી નજીક રાજન હેરોડ્સના મહેલમાં ખજૂરી મળી આવી હતી અને એના બીજ મળી આવ્યા હતા જૂના, જે 2,000 વર્ષ જૂના હતા. કેટલોક રિકોલ કરી લઈએ કે ભ્રૂણપૂટમાં હાજર અંડકોષની સંખ્યા કેટલી હોય, ભ્રૂણપૂટમાં અંડકોષ કેટલા હોય. આપણે ભ્રૂણપૂટ જોયું તો આમ તો ભ્રૂણપૂટમાં 3 પ્રતિધ્રુવ કોષ, 2 સહાયક કોષ અને અહીંયા શું હોય, 1 અંડકોષ. અહીંયા દ્વિકીય કોષ કેન્દ્ર હતું, યાદ કરો. તો અંડકોષની સંખ્યા કેટલી હોય, સામાન્ય રીતે કેટલી હોય, 1 જ અંડકોષ. ભ્રૂણપૂટમાં 1 અંડકોષ હોય. પ્રશ્ન એમ છે કે 1 અંડકમાં ભ્રૂણપૂટ કેટલા હોય, 1 અંડક હોય એમાં ભ્રૂણપૂટની સંખ્યા કેટલી. તો કે સામાન્ય રીતે 1. શું કામ 1? તો કે મોનોસ્પોરિક છે. હે, આપણે ભ્રૂણપૂટ માદા જન્યુજનકમાં આવતું કે મોનોસ્પોરિક, ડાયસ્પોરિક, ટેટ્રાસ્પોરિક. તો 1 હોય એટલે મોનોસ્પોરિક, એટલે સામાન્ય રીતે 1. એકબીજાશયમાં અંડકની સંખ્યા કેટલી હોય, સ્ત્રી કેસરની અંદર બીજાશયમાં અંડક કેટલા હોય. તો કે વનસ્પતિ ઉપર આધાર રાખે. કોના ઉપર આધાર રાખે? જુદી જુદી વનસ્પતિમાં અંડકની સંખ્યા જુદી જુદી હોય. 1 લાક્ષણિક પુષ્પમાં બીજાશયની સંખ્યા કેટલી હોય, તો બીજાશયની સંખ્યા કોના ઉપર આધાર રાખે, સ્ત્રી કેસરની સંખ્યા ઉપર. તો એ પણ વનસ્પતિની જાતિ ઉપર આધાર રાખે. 1 સ્ત્રી કેસરી હોય તો 1, 2 સ્ત્રી કેસરી હોય તો 2, 3 સ્ત્રી કેસરી હોય તો 3, એમ. ઓર્કિડના ફળમાં ખૂબ જ મોટી સંખ્યામાં બીજ હોય છે. તેનું દરેક ફળ હજારોની સંખ્યામાં નાના નાના બીજ ધરાવે. ઓર્કિડની અંદર એક ફળની અંદર હજારોની સંખ્યામાં બીજ હોય. આવું જ કેટલીક પરોપજીવી જાતિઓ જેવી કે ઓરોબેન્કે, વડ એટલે કે ફિકસ, વડના ટેટા, અને સ્ટ્રાઇગાના ફળોમાં પણ જોવા મળે છે કે જે હજારોની સંખ્યામાં બીજ ધરાવે. તો આમ આપણે ખૂબ જ નાનો ટોપિક જે 11મા ધોરણમાં પણ તમે શીખી ગયા છો, ભ્રૂણપોષી બીજ અને અભ્રૂણપોષી બીજ, એના વિશે આપણે માહિતી પૂર્ણ કરીએ. એક ટોપિક હવે બાકી છે એટલે આપણે આ ચેપ્ટર છે એ પૂર્ણ કરીશું.